મારા હૃદયપૂર્વક નમસ્કાર. હું વામજા હિમાલી ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરું છું. આજના આ અવિસ્મરણીય દિવસે મને મારી ઓક્સફોર્ડ સ્કૂલમાં વિતાવેલા દિવસો વિશે કહેવાની તક મળી તે બદલ હું ખૂબ જ ખુશ છું. એક વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીની તરીકે કહું તો મેં જ્ઞાનનું સંકલન કર્યું છે, મિત્રોનો સરવાળો કર્યો છે, અનુભવનો ગુણાકાર કર્યો છે અને અજ્ઞાનતાની બાદબાકી કરી છે. આ મારા 2 વર્ષના અનુભવોને જો એક પુસ્તક તરીકે વર્ણવું તો મારા પુસ્તકનું નામ આપું કેળવણીનું કબીરવડ અને જિંદગી ભણનું સંભારણું. મારા પુસ્તકનો પ્રથમ અધ્યાય એટલે કે મારા શિક્ષકો મને ગણિત વિષયમાંથી સમજાયું કે જીવન મુશ્કેલીઓનું વિકલન અને સફળતાઓનું સંકલન. મને કેમેસ્ટ્રી વિષયમાંથી સમજાયું કે જીવન એટલે કે એવું દ્રાવણ કે જેમાં 99% લાગણીઓ અને 1% આંસુઓનું મિશ્રણ હોય. મને ફિઝિક્સ વિષયમાંથી સમજાયું કે જીવન એટલે કે એવું તરંગ કે જેની તરંગ લંબાઈની કોઈ સીમા નથી. મને બાયોલોજી વિષયમાંથી સમજાયું કે દરેક જીવમાં શિવ છે કે જેના દ્વારા જ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ ડગલા ભરી શકે છે. મને અંગ્રેજી વિષયમાંથી સમજાયું અરાઇઝ અવેક એન્ડ સ્ટોપ નોટ ધ ગોલ ઇઝ રીચ્ડ. સોનામાં સુગંધ મળે તેમ એચએલ પટેલ સરનું માર્ગદર્શન પણ મળ્યું. જેમ ભગવાને રાત્રિઓને તારલાઓથી સજાવી છે, જેમ એક માળી બગીચાને ફૂલોથી સજાવે છે, તેમ અહીંના દરેક ફંક્શનના કાર્ય અને દરેક ફંક્શનને અમારા સંચાલકો અને શિક્ષકો તેના મેનેજમેન્ટથી સજાવી દે છે. જેમ આકાશમાં તારલાઓ તો ઘણા છે પણ ધ્રુવ જેવો એકય નથી, એમ સ્કૂલો તો ઘણી છે પણ ઓક્સફોર્ડ જેવી એકય નહીં હોય. મારા પુસ્તકનો બીજો અધ્યાય એટલે કે શાળાની સિસ્ટમ કે જેમાં JEE, NEET, ગુજકેટની તૈયારી, રીડિંગ ટેસ્ટ અને RS ટેસ્ટનો સમાવેશ થાય છે. જેમ એક શિલ્પકાર પથ્થરને કંડારીને સુંદર મૂર્તિ બનાવે છે, તેમ અહીંની સિસ્ટમથી ઘડાઈને અહીંના વિદ્યાર્થીઓ પથ્થરમાંથી હીરા બન્યા છે. જે અહીં અમોને શુદ્ધ અને સાત્વિક ભોજન આપવામાં આવે છે જેથી અમારો પ્રદીપ્ત થયેલો જઠરાગ્ની શાંત પડી જાય છે. મારા પુસ્તકનો ત્રીજો અધ્યાય એટલે કે શાળાનો પ્રવાસ અને મારા મિત્રો. ઓક્સફોર્ડનો પ્રવાસ એટલે કે કેળવણી અને જ્ઞાનનો સુભગ સમન્વય કે જેમાં અમોને મેડિકલ કોલેજ અને એન્જિનિયરિંગ કોલેજની મુલાકાત કરાવવામાં આવે છે. અહીં મિત્રો તો એવા મળ્યા કે જેની સામે શબ્દો ગોઠવ્યા વગર બોલી શકું અને આંસુ છુપાવ્યા વગર રડી શકું. છેલ્લે એટલું કહું કે કાશ જીવન એક કોમ્પ્યુટર હોત તો ફરી અગાઉના ધોરણથી રિસ્ટાર્ટ કરી દેત. અને કહેવાય છે ને કે કેટલીક વાતો જીવન સાથે વણાઈ જાય છે અને કેટલીક યાદો સ્વપ્ન બનીને રહી જાય છે. કે કેટલીક વાતો જીવન સાથે વણાઈ જાય છે અને કેટલીક યાદો સ્વપ્ન બનીને રહી જાય છે. આમ તો લાખો મુસાફરો જીવનમાંથી પસાર થઈ જાય છે પણ કોઈકના પગલાં કાયમ માટે યાદ રહી જાય છે. આમ આ વિસ્મરણીય પગલા સમાન ઓક્સફોર્ડ રૂપી કબીરવડના મૂળિયામાં એક તાતણું મારો પણ હતો જેનો મને હંમેશા ગર્વ રહેશે. થેન્ક યુ.